हेलो फ्रेंड्स, हूँ छू जय योगेश चौहान। मंगलमूर्ति विद्या मंदिर ની YouTube चैनल માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં ભાગ નંબર 4 માં આપણે સ્વાધ્યાય 1.2 પૂર્ણ કર્યું। આજે હવે આપણે આગળ વધવાનું છે। આજે આપણે આ વિડિયોમાં પ્રમેય 1.3 અને પ્રમેય 1.4 નો અભ્યાસ કરવાનો છે। એના પહેલા આપણે જોઈ લઈ કે ચેપ્ટરમાં અત્યાર સુધીમાં આપણે બે મુદ્દા ભણી ગયા, યુક્લિડની ભાગ પ્રવિધિ થી લસાગુસા કેવી રીતે ગોતાય અને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કે જેના આધારે આપણે લસાગુતા લસા અને ગુસા શોધતા શીખી ગયા। અત્યારે આપણે ત્રીજો મુદ્દો જોવાનો છે, જે છે અસમય સંખ્યાઓ। અસમય સંખ્યાઓ એટલે શું, એને ફરી આપણે એક વખત રિવાઇઝ કરી લઈ જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય, બરાબર। અસમય સંખ્યાને સમજવા માટે પહેલા આપણે સમય સંખ્યા સમજવી પડે। કઈ સંખ્યા સમજવી પડશે? સમય સંખ્યા। તો સમય સંખ્યા છે, બરાબર, સમય સંખ્યાનું સ્વરૂપ છે એ પીના છેદમાં ક્યુ જેવું હોય છે। અને આપણને ખબર છે કે જ્યાં પી બરાબર કોઈ પણ પૂર્ણાંક, બરાબર, પી બરાબર કોઈ પણ પૂર્ણાંક હોય છે, જ્યારે ક્યુ નોટ બરાબર ઝીરો, એટલે કે પી બરાબર કોઈ પણ પૂર્ણાંક હોય છે અને ક્યુ નોટ બરાબર શૂન્યતર પૂર્ણાંક હોય છે, એટલે કે ક્યુ બરાબર કોઈ દિવસ શૂન્ય ન આવે। દાખલા તરીકે 1/2 છે, 2/5 છે વગેરે, બરાબર, 3/2 છે। તો આ જે સંખ્યા છે એ આપણા માટે ઉદાહરણ છે કે ભાઈ 3/2 ને આપણે સમય સંખ્યા કહીએ છીએ। હવે અસમય સંખ્યા એટલે શું? તો કે ભાઈ અસમય સંખ્યા એટલે કે જે સંખ્યાને, બરાબર, જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં, પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન દર્શાવી શકાય, જે સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન દર્શાવી શકી તેવી તમામ સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય છે। દાખલા તરીકે લાઈક આપણે એક્ઝામ્પલ પણ લઈ શકીએ છીએ, વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 3 છે, વર્ગમૂળ 5 છે, પછી પાઈની કિંમત છે, પછી અનંત દશાંશ આવૃત્તિ ધરાવતી હોય એવી પણ આપણે કોઈ સંખ્યા લઈ શકીએ છીએ। તો આ બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યા છે। અને જ્યારે આ બંને સંખ્યા ભેગી મળી ગઈ, બરાબર, જ્યારે આ બંને સંખ્યા ભેગી મળી એટલે એક નવી સંખ્યાની રચના થઈ જેનું નામ છે વાસ્તવિક સંખ્યા, અને જે આપણા ચેપ્ટરનું નામ છે કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓ, બરાબર। તો ફરી એક વખત આપણે જોયું છે તો નોટ ડાઉન કરી લેજો। હવે આપણે જોઈએ પ્રમેય નંબર 1.3। જનરલી આ પ્રમેય તમે પાઠ્યપુસ્તકમાં જોશો તો આગળ તમને ફૂદડી કરેલી છે અને નીચે એવી નોંધ આપી છે કે ભાઈ ફૂદડી કરેલું હોય પરીક્ષા માટે અપેક્ષિત નથી। પણ આપણે આગળનો જે પ્રમેય ભણવો છે 1.4, એના માટે આ પ્રમેય સમજવો જરૂરી છે, અને એના જે દાખલા છે એના માટે પણ પ્રમેય સમજવો જરૂરી છે। પરીક્ષામાં ભલે ન પૂછાય પણ દાખલામાં પૂછાઈ જાય તો એના માટે આપણે પ્રમેયને સમજવો ખાસ જરૂરી છે, એટલા માટે આપણે પ્રમેય 1.3 જોઈએ છીએ। પ્રમેય 1.3 એમ કીધું છે કે ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે। અવિભાજ્ય સંખ્યા એટલે આપણે આગળ ભણી ગયા કે જે સંખ્યા પોતે જ પોતાનો અવયવ હોય અને એનો એક બીજો અવયવ હોય એ છે 1, બરાબર, એટલે કે 1 સિવાયનો એનો બીજો કોઈ અવયવ ન હોય તો એવી તમામ સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય। ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય છે, બરાબર। હવે આપણને એવો પ્રશ્ન થઈ, સાહેબ આમાં કાંઈ ખબર નથી પડતી, તો આપણે છે ને એને સાબિતી દ્વારા સમજીએ। શેના દ્વારા? સાબિતી દ્વારા। તો ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે પી ધારવી છે, બરાબર। તો કે ભાઈ ધારો કે પી બરાબર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આપણે લેવાની છે, દાખલા તરીકે 2, ધારો કે પી બરાબર 2 લેતા। હવે આગળ શું કીધું કે ધન પૂર્ણાંક એ માટે, એટલે ધન પૂર્ણાંક એ પણ લેવો પડશે, બરાબર। તો કે ભાઈ ધન પૂર્ણાંક બરાબર એ બરાબર 10। આગળ એમ કીધું કે એ માટે એ સ્ક્વેર એટલે એનો વર્ગ કરો તો 10 નો વર્ગ કેટલો થઈ જાય? 100। તો એ સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? 100 આવ્યા। એ સ્ક્વેર માટે પી વડે વિભાજ્ય હોય, બરાબર, શું કીધું આપણને? એ સ્ક્વેર છે એ પી વડે વિભાજ્ય છે, એટલે કે એ સ્ક્વેર ના છેદમાં પી, તો 100 ના છેદમાં પી કેટલા છે? તો કે 2, તો 50 એના થાય 100 ના અડધા, એટલે કે 100 ભાગ્યા 2 તો કેટલા આવ્યા આપણને? 50। પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય છે,
આપણને શું કીધું તો એ પણ તો એ આપણા માટે કેટલા છે 10 તો અહીંયા લખીએ કે ભાઈ એ ના છેદમાં p એટલે કે 10 ના છેદમાં 2 તો 2 5 10 તો તમે જોઈ શકો છો કે a અને a સ્ક્વેર બંને p વડે શું છે વિભાજ્ય છે આવું જ આપણે એક બીજું એક્ઝામ્પલ લઈ શકીએ કે ભાઈ ધારો કે p બરાબર 5 લેતા કેટલા p બરાબર 5 લેતા અને ધન પૂર્ણાંક બરાબર a બરાબર 25 બરાબર હવે a સ્ક્વેર એટલે 25 નો વર્ગ કેટલો થાય 625 થાય સેમ એવી રીતે અહીંયા જે પ્રૂફ કર્યું એવી રીતે પ્રૂફ કરીએ કે a સ્ક્વેર ને p વડે વિભાજ્ય છે કે નહીં જોઈએ તો 625 ના છેદમાં 5 625 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવે તો કે 125 ત્યાર પછી a ભાગ્યા p એ કેટલા છે તો કે 25 તો 25 ના છેદમાં 5 25 તમે જોઈ શકો છો કે આપણે એવા અલગ અલગ બે ઉદાહરણ લીધા કે જેમાં p છે એ કોઈ અવિભાજ્ય સંખ્યા હોય અને ધન પૂર્ણાંક ગમે તે લીધો અને એનો સ્ક્વેર ધન પૂર્ણાંક અને એનો સ્ક્વેર કરીને જોયું કે a સ્ક્વેર ભાગ્યા પણ p થઈ શકે છે અને a ભાગ્યા પણ p થઈ શકે છે તો આપણે આ જે પ્રમેય છે એ પ્રમેય અહીંયા સાબિત કરી બતાવ્યો નોટ ડાઉન કરી લેજો હવે આપણે જોઈ પ્રમેય નંબર 1.4 પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ એમપી છે લગભગ અત્યાર સુધીના પેપર્સમાં આ દાખલો આપણને પરીક્ષામાં પૂછાય છે બે માર્કમાં આપણું પેપર સ્ટાઇલ મુજબ છે એટલે આ દાખલો આપણને બે માર્કમાં પૂછાવવાની પૂરેપૂરી શક્યતા છે એટલે આ જે પ્રમેય છે એ પ્રમેય જો આપણને આવડશે તો આગળના બધા દાખલા છે એ આપણને આના આધારે આવડશે એટલે પ્રમેયને આપણે ખાસ ધ્યાન રાખીને સમજવાનો છે બરાબર હવે જો પ્રમેય 1.4 શું કહે છે કે વર્ગમૂળ 2 છે એ અસમય સંખ્યા છે તમને એમ કીધું કે વર્ગમૂળ 2 જે છે એ અસમય સંખ્યા છે તો આપણે તો પહેલા તો એક વિચારવાનું છે કે એ અસમય સંખ્યા છે ઓલરેડી આપણને ખબર જ છે પણ તમારે એને સાબિત કરીને બતાવવાનું છે કે એ અસમય સંખ્યા કેવી રીતે થાય એમ બરાબર તો સાબિતી માટે સૌ પહેલા તો આપણે છે ને એનું ઉલટું ધારી લેવાનું એટલે કે આપણને એમ કીધું છે કે વર્ગમૂળ 2 છે બરાબર એ અસમય છે તો આપણે એનું ઉલટું ધારી લઈ કે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે વર્ગમૂળ 2 છે એ સમય સંખ્યા છે પહેલા જ આપણે એનું વિરોધી એટલે કે ઉલટું ધારી લેવાનું શું ધારી લેવાનું ઉલટું ધારી લેવાનું છે બરાબર હવે જોજો વર્ગમૂળ 2 બરાબર કોઈ પણ બે પૂર્ણાંક છે એક પૂર્ણાંક છે a અને એક પૂર્ણાંક છે b બરાબર એટલે વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b આપણે કહેવાનું છે કે અહીં a અને b એ પરસ્પર અવિભાજ્ય છે પરસ્પર એકબીજાને કેવા છે અવિભાજ્ય છે પરસ્પર અવિભાજ્ય હોય બરાબર એટલે હવે આપણી સાચી પ્રમેયની શરૂઆત અહીંથી થાય કે આ b છે અહીંયા છેદમાં છે તો સામે જઈ તો ગુણાકારમાં તો વર્ગમૂળ 2 b બરાબર એ થઈ ગયું બરાબર હવે આપણા બંને બાજુનો વર્ગ કરવાનો છે એટલે અહીંયા લખવાનું છે કૌંસમાં વર્ગમૂળ 2 b નો સ્ક્વેર બરાબર a નો સ્ક્વેર જો તમે અહીંયા કૌંસમાં લખી શકો તો લખવાનું કે ભાઈ બંને બાજુનો વર્ગ કરતા બંને બાજુનો વર્ગ કરતા વર્ગમૂળ 2 નો સ્ક્વેર કરીએ આપણે તો 2 આવે b નો સ્ક્વેર કરીએ તો b સ્ક્વેર a નો સ્ક્વેર કરીએ તો a સ્ક્વેર આ જે મળ્યું આપણને બરાબર એને આપણે નામ આપી દેવાનું છે સમીકરણ નંબર 1 એટલે ઇક્વેશન નંબર 1 બરાબર હવે જોજો આ 2 છે એને આપણે સામેની બાજુ લઈ જઈએ તો b સ્ક્વેર બરાબર કેટલા થઈ જાય તો કે a સ્ક્વેર ના છેદમાં 2 a સ્ક્વેર ના છેદમાં 2 આવી ગયું એટલે હવે આપણે પ્રમેય નંબર 1.3 યાદ કરીએ તો એમાં જો આપણે એવું જોયું હતું કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય બરાબર એને કોઈ પૂર્ણાંક વડે આપણે શું કરી શકીએ છીએ વિભાજ્ય કરી શકીએ છીએ શીખાતા એવું તો લખવાનું અહીંયા કે પ્રમેય 1.3 મુજબ પ્રમેય
एक पॉइंट त्रण मुजब ए स्क्वेर ए बे वडे विभाज्य छे। तेथी जो ए स्क्वेर बे वडे विभाज्य होय तो आपणे एम कही सकीए के ए स्क्वेर एटले ए स्क्वेर नो वर्गमूल, तेथी ए पण बे वडे विभाज्य छे। बराबर, हवे ए जे संख्या छे ए ई पण बे वडे विभाज्य छे, तो आपणे आगळ एम कही सकीए के जो ए पण बे वडे विभाज्य होय तो आपणे एम कही सकीए के ए ने बे वडे विभाज्य एटले के ए ना छेदमां बे, एने आपणे बे वडे विभाज्य करी शकीए छीए, एटले के ए ना छेदमां बे बराबर आपणे कोई नवो पूर्णांक लेवानो छे, ए ने बी पछी शुं आवे तो के सी। रेडी, ए ने बी पछी शुं आवे सी, एटले आपणे सी पूर्णांक लीधो। હવે અહીંયા છેદમાં બે છે, જો એને સામેની બાજુ તમે જવા દેશો તો એ બરાબર કેટલા થઈ જશે, 2c, કેટલા થઈ જશે એ બરાબર 2c। આને નામ આપી દો ઇક્વેશન નંબર 2, કેટલા ઇક્વેશન નંબર 2। હવે એ બરાબર 2c છે ને, સમીકરણ 1 માં એની કિંમત મૂકશું, શેમાં તો કે સમીકરણ 1 માં, સો અહીંયા આપણે નોટ કરશું કે સમીકરણ 1 માં 2 ની કિંમત મૂકતા, 2 ની કિંમત મુક્તા। હવે જો સમીકરણ 1 શું હતું, 2b² બરાબર a² તો 2b² ના 2b² એમ ને a a² છે એટલે a ની જગ્યાએ આપણે લખશું 2c² એટલે કે 2c આખા કૌંસનો સ્ક્વેર, 2b² ના 2b² એમ ને 2 નો સ્ક્વેર 4, c નો સ્ક્વેર c² જોવો જોઈએ, 2 2 4 થાય બરાબર, તો 2 2 4 થયા એટલે વધ્યું શું તો કે b² બરાબર 2c² તો આ 2 અહીંયા આવે તો b² ભાગ્યા 2 થઈ જાય, b² ભાગ્યા 2 બરાબર c² વળી પાછું અહીંયા જે પદ હતું એ જ પદ આપણને મળ્યું, તો વળી લખવાનું આપણે કે પ્રમેય 1.3 મુજબ b² એ 2 વડે विभाज्य छे, तेथी b a पण 2 વડે विभाज्य छे। बराबर, तमे જોવો જોઈએ અહીંયા પ્રમેય 1.3 મુજબ a² પણ 2 વડે વિભાજ્ય હતું, b² પણ 2 વડે વિભાજ્ય હતું, એના આધારે આપણે એમ કીધું કે a પણ 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય છે, તો જનરલી અહીંયા જે વિધાન હતું એ વિધાનને હવે ધ્યાનમાં રાખશું કે અહીં a અને b એ પરસ્પર અવિભાજ્ય છે, જો કોઈ સંખ્યા પરસ્પર અવિભાજ્ય હોય ને તો એને x સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોવો જોઈએ, જ્યારે આમાં શું થાય છે તો કે x સિવાયનો સામાન્ય અવયવ 2 માં આવે છે અને એ કયો છે 2, તો લખવાનું અહીંયા આપણને આ મળી ગયું, ત્યાર પછી હવે આપણે લખવાનું છે કે અહીં a અને b ને a અને b ને x સિવાયનો सामान्य अवयव, सामान्य अवयव 2 છે, x સિવાયનો એક સામાન્ય અવયવ આપણને મળ્યો 2, એટલે કે a અને b છે એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં, તો લખવાનું કે આમ a અને b એ પરસ્પર અવિભાજ્ય નથી, તેથી તેનો વિરોધાભાસ, તેથી તેનો વિરોધાભાસ ઉદ્ભવ્યો, એ એનો વિરોધાભાસ ઉદ્ભવ્યો એટલે આપણે એમ કહી શકીએ કે આપણે જે ધાર્યું હતું કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે, તો લખવાનું કે તેથી વર્ગમૂળ 2 સમય સંખ્યા છે તેનો વિરોધાભાસ, તેનો વિરોધાભાસ ઉદ્ભવ્યો, આમ
वर्गमूल बे ए असमय संख्या छे। बराबर, आपणे जोयुं के केवी रीते आपणे एक वर्गमूल बे असमय संख्या छे एने साबित कर्युं। आ जे मथाळुं छे ए मथाळुं तमारे याद राखवानुं छे। आना आधारे बीजी गमे ते संख्या होय के जे अविभाज्य संख्या होय तेने तमे आवी रीते साबित करीने बतावी शको छो। नोट डाउन करी लेजो। આજે આપણે જે જોયું પ્રમેય નંબર 1.3 અને પ્રમેય નંબર 1.4 એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે, તેથી વિડિયોને વ્યવસ્થિત રીતે પહેલેથી છેલ્લે સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે પ્રમેય કર્યા છે અને એને તમારે વ્યવસ્થિત યાદ રાખવાના છે। જો વિડિયોમાં તમને કંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો કોન્ટેક્ટ કરીને તમે પૂછી શકો છો। આ વિડિયો તમે ધોરણ 10ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો જેથી કરીને એ વિદ્યાર્થીને પણ આનો લાભ મળે। અને જો તમે મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનને લગતા આવા વધુ વિડીયો તમને મળતા રહે। થેન્ક યુ।